वचनामृत पान 99 मोक्षमाला शिक्षा पाठ 58 धर्मना मतभेद भाग एक। धर्मना मतभेद भाग एक। धर्मना नामे जगत में अनेक मतभेद एटले जुदी जुदी मान्यताओ चाले छे। तेमा मत साचो कयो बने नहीं है विवेक। कृपाल के आप अटला बदा धर्म मतो छे एमो सत्य शू तेज खबर नहीं पड़ती। एले निर्णय करवा माटे आपने आ त्रण पाठ में शिक्षा पाठ 58 59 अने 60 ए त्रण पाठ में धर्मना मतभेद नामे परम कृपाले लख्या छे जेथी आपने साचो आत्मधर्म कयो के जेथी आपड़ा आत्मानु कल्याण थाय तेनु भान थाय ख्याल में आवे। हवे एमां पाठ पहलो शिक्षा पाठ 58 धर्मना मतभेद भाग एक। आ जगती तल पर अनेक प्रकार थी धर्मना मत पड़ेला छे। तेवा मतभेद अनादि काल थी छे ए न्याय सिद्ध छे। पण ए मतभेदो कई कई रूपांतर पाम्या जाय छे ए संबंधी केटलोक विचार करिए। कृपाल के आ जगती तल एटले आ पृथ्वी पर अनेक प्रकार थी धर्मना मत पड़ेला छे। अनेक प्रकार नी धर्मनी मान्यताओ प्रचलित छे। तेवा मतभेद अनादिकाल थी छे। आ कई हमणो छे एवुं नथी, अनादिकाल थी मतभेद चाल्या ज आवे छे। मिथ्या मान्यताओ पण अनादि छे अने सम्यक मान्यताओ पण अनादि छे। केम? तो के न्याय सिद्ध छे। अनंत प्रकारना कर्मो छे, केटलाय मिथ्यात्पियो, केटला केटला कर्मना प्रकार जेना छे ए प्रमाणे एनी मान्यताओमां फरक आवे छे। एटले ए अनादिकालथी छे ने अनंतकाल सुधी रहेवाना। केम के सर्वजीवो कोई मोक्षे जवाना नथी, એટલે એમના કર્મ પ્રમાણે મિથ્યા માન્યતાઓ પણ પ્રચલિત રહેશે, પણ મત ભેદાંત ભેદોમાં રૂપાંતર કંઈ જણાય, નામ કંઈ ફેરફાર હોઈ શકે, પણ માન્યતાઓ જુદી જુદી પ્રચલિત છે અને રહેવાની છે। વિવેચનમાં બ્રહ્મચારી કહે વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે એમ કહી, એના પહેલાનો પાઠ વૈરાગ્ય ધર્મનું સ્વરૂપ છે એ આપણે વાંચી ગયા, એમ કહી હવે જગતમાં જે અનેક ધર્મો ચાલે છે તે સંબંધી વિચાર કરવા કહે છે। વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે, પણ ધર્મ સત્ય કોણ, કયો ધર્મ સત્ય માનવો, અનેક ધર્મો જગતમાં ચાલે એ સંબંધી વિચાર કરવા કહે છે। એવા અનેક પ્રકારના ધર્મો એક અથવા બીજા રૂપે અનાદિકાલથી ચાલ્યા આવે છે। કૃપાળુ દેવે નાની ભાઈમાં વર્તમાનમાં જે બધા ધર્મો પ્રવર્તે છે તે સર્વને મધ્યસ્થતાથી વિચારી તુલના કરી 16મે વર્ષે મોક્ષમાળા લખી। 13 વર્ષથી 16 વર્ષની કેવી ઉંમર, બાલ્ય વય જેવું, એ 13 વર્ષથી લગાવીને 16 વર્ષની 3 વર્ષમાં તો કૃપાલદેવે બધા ધર્મોના મુખ્ય ગ્રંથો જોઈ ગયા અને એમાં શું શું તત્વ છે એ બધું ભેગું કરીને તુલનાત્મક અધ્યયન કર્યું, કમ્પેરેટિવ સ્ટડી। એને પછી એનો નિર્ણય આ ધર્મના મતભેદ નામના આ 3 પાઠમાં આપ્યો છે। જુદા જુદા ધર્મોમાં શું કહ્યું તે જાણી લીધા પછી તેની આ સમાલોચના કરી છે, એટલે કે તુલનાત્મક અધ્યયન કર્યું છે કૃપાલદેવે। હવે આગળ તે છે મોક્ષમાળામાં કેટલાક પરસ્પર મળતા, કેટલાક ધર્મો પરસ્પર મળતા અને કેટલાક પરસ્પર વિરુદ્ધ છે, કેટલાક કેવળ નાસ્તિકના પાથરેલા પણ છે, કેટલાક સામાન્ય નીતિને ધર્મ કહે છે। કેટલાક ધર્મો તો પરસ્પરસ મળતા આવે અને અમુક સિદ્ધાંતો, અને કેટલાક તો નાસ્તિકના પણ પાથરેલા છે, સાવ નાસ્તિક કે આત્મા છે જ નહીં, આ બધી કલ્પનાઓ છે, પુનર્જન્મ છે નહીં, તે ધર્મ જે આત્માની ગતિ સ્થિતિ કંઈ માને જ નહીં તે નાસ્તિક કહેવાય।
કેટલાક સામાન્ય નીતિને ધર્મ કહે, કેટલાક કોઈનું બુરું ન કરવું, બસ એ જ ધર્મ, એથી વિશેષ શું. કેટલાક જ્ઞાનને ધર્મ કહે. નિશ્ચયાભાસી એ આત્મા સંબંધી વાતો કરવી કે આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે, ચેતને ઘન છે, બસ એવી માત્ર વાતો કરવી પણ તે પ્રમાણે આચરણ કરે નહીં, તે જ્ઞાનને જ ધર્મ કહે, જ્ઞાનની વાતો કરવામાં. અને કેટલાક અજ્ઞાનને જ ધર્મ કહે, એટલે કંઈ જાણવું જ નહીં, આ જાણીએ તો જ બધું દુઃખ છે, એવો અજ્ઞાન પણ મત છે કે આ જાણીએ ત્યારે બધું આ પાપ ને પુણ્ય કંઈ જાણવું જ નહીં, એવો પણ મત ચાલે. અને કેટલાક ભક્તિને મત ધર્મ કહે છે કે આપણે ભક્તિ કર્યા કરવી, બસ બીજું કંઈ નહીં, સાના માટે કંઈ નહીં, ભગવાને કે ભક્તિ કરો એમ એકાંતે ભક્તિ જ કર્યા કરે. અને કેટલાક ક્રિયાને ધર્મ કહે, કંઈ ધર્મ ક્રિયા કરો, સાના માટે, કંઈ ધ્યેય રાખ્યા વગર ક્રિયા કરે જ જાઓ બસ, એથી પણ મુક્તિ નથી. કોઈ ક્રિયા જડ થઈના શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. પહેલાં તો તત્વ જાણી સાના માટે કરવું, પછી ક્રિયા કરવી જોઈએ, એને બદલે ખાલી ક્રિયા કરે જાય એમાં ધર્મ માને. કેટલાક વિનયને ધર્મ કહે છે અને કેટલાક શરીર સાચવવું તેને ધર્મત કહે છે. શરીર સાચવવું, આર્ય સમાજમાં શરીરને પુષ્ટ રાખો, કસરત કરો, બસ એ ધર્મ, એથી વિશેષ શું. શરીર સ્વસ્થ રહ્યું તો કે પ્રથમ સુખ નિરોગી કાયા, પહેલું સુખ નિરોગી કાયા એટલે ધર્મ થઈ ગયો, એવી પણ માન્યતાઓ વિશ્વમાં ચાલે છે. વિવેચનમાં કહે, કેટલાક ધર્મો પરસ્પર મળતા છે, કેટલાક પરસ્પર વિરુદ્ધ છે, કેટલાક તો આત્માને પણ માનતા નથી આ નાસ્તિક, તેથી નીતિ રીતિ કંઈ પાળતા નથી, છે જ નહીં, આત્મા નામનો પદાર્થ જ નથી, ધર્મ કર્મ કંઈ નથી નાસ્તિક મત. હા, ચાર વાક આપણો નથી એમ કહેવાય. છ દર્શન મેં ચાર વાક પણ લીધું છે કે જે આવા જે નાસ્તિકો જે જગતમાં હોય ને, ધર્મ કર્મ માનતા ન હોય તે નાસ્તિકમાં ગણવા, એને મન તો બસ અહીંયા જન્મ્યા છે ને મરી જવાનું, પછી કંઈ છે નહીં. એ તો કે ઋણમ કૃત્વા ઘૃતમ પીરવેત, ઋણ કરીને પણ ઘી પીઓ, કારણ કે આપવાનું કંઈ છે નહીં, પછી આગલો ભવે જ નથી. જિસકી લાઠી ઉસકી ભેંસ, તમારી તાકાત છે એટલો જેનાથી જે લેવો લાભ લઈ લો, એનું ક્યાં પછી ફળ આપવાનું છે, એમ નાસ્તિકો કહે. જ્યારે આસ્તિક મતવાળા જેને આત્મામાં શ્રદ્ધા છે, એ તો કોઈ દિવસ આવું કરે નહીં, એ તો એમ માને છે કે ખોટાનું ખોટું ફળ આવશે જ, ભોગવવું જ પડશે. પણ આ નાસ્તિક મતવાળાને આ પંચભૂતમાંથી શરીર ઉત્પન્ન થયું અને પાછું નાશ થઈ જવાનું એમ માને. જે ધર્મ કર્મમાં બિલકુલ નથી માનતા તે બધા નાસ્તિક. જે નીતિ રીતિ કંઈ પાળતા નથી, આત્માને પણ માનતા નથી તે નાસ્તિક. કેટલાક કહે છે કે નીતિ પાળીએ છીએ તે બહુ છે. નીતિ એટલે આપણું, આપણે કોઈનું ખોટું ના કરવું, બસ આપણે તો એ માનીએ છીએ એમ કરીને પોતાની જાતને કંઈ જાણે અમે ધર્મ પાળીએ છીએ એમ કંઈક નીતિ પાળવી, બસ બહુ છે એટલું. અને કેટલાક તો પુસ્તકો વાંચવા ભણવા તેને ધર્મ કહે છે. વાંચવા જ કરવું, શીખવું, જ્ઞાન મેળવવું, નવો અભ્યાસ કરવો એ જ ધર્મ. અને કેટલાક કંઈ ન જાણવું એમાં સુખ માને છે, કંઈ જાણવું જ નહીં, આ નર્ક છે, સ્વર્ગ છે, પાપ છે, પુણ્ય છે, વળી પાપના પણ ખોટા આવે, એવું બધું જાણીએ તો દુઃખ છે ને, જાણવું જ નહીં એમ અજ્ઞાનને ધર્મ કહે. જેમ આપણે સવારમાં આલોચના બોલીએ છીએ, વિપરીત એકાંત વિનય કે સંશય જ્ઞાન કુનય કે વશ હોય ઘોર યજ્ઞ કીને વચતે નહીં જાત કહીને. પાંચ પ્રકારના મિથ્યાત્વ, વિનય મિથ્યાત્વ, બધાનો વિનય કરવો, કૂતરા હોય તેની હાથ જોડે, માણસ બધાને, બસ આપણો તે ધર્મ છે વિનય મિથ્યાત્વ. તેમજ અજ્ઞાન મિથ્યાત્મ, કંઈ ન જાણવું એ જ ધર્મ એમ માને છે, તે અજ્ઞાન મિથ્યાત્વ છે. એવી રીતે શંકા કરે, સંશય મિથ્યાત્વ,
વિપરીત પણે માને સાવ, જેમ કે જૈન ધર્મ હિંસામાં અહિંસામાં ધર્મ માને, જ્યારે અમુક મુસ્લિમ આદિ હિંસામાં ધર્મ માને. હા, અને આ બકરી વગેરે આ બધું શું છે? આમોય ધર્મ. એટલે સાવ વિપરીત છે. વિપરીત અથવા એકાંત એટલે નિશ્ચયાભાસી, માત્ર જ્ઞાનની વાતો કરવી તે નિશ્ચયાભાસી, અથવા માત્ર ક્રિયાજળ થઈને રહેવું. શા માટે ક્રિયા કરીએ છીએ? એ ક્રિયા કરવાનું ફળ કંઈક મળે છે કે નહીં? એવું કંઈ પણ ધ્યાન આપ્યા વિના માત્ર કરી જ જવું, લક્ષ્ય વગરનું બાણ જેમ નકામું જાય તેમ આત્મલક્ષ આત્માર્થ વગરની ક્રિયા પણ મોક્ષ માટે થતી નથી. એમ વિપરીત એકાંત વિનય મિથ્યાત્વ સંશય મિથ્યાત્વ અજ્ઞાન મિથ્યાત્વ આ બધા પાંચ મિથ્યાત્વના ભેદ છે. એમ તેથી અજ્ઞાનને ધર્મ કહે છે, કેટલાક ભક્તિ કરવી તેને ધર્મ કહે છે. ભક્તિ એટલે શું? પ્રભુના ગુણોમાં અનુરાગ, એ પણ યથાર્થ ન સમજે તો માત્ર ઢોલકા કે હાર્મોનિયમ વગાડી તાલીસા આ તાલસા કે શું કૂટી અને માને કે બહુ હા ધર્મ કર્યો ઝાંઝર. એ કેટલાક ભક્તિ જ કરવી એને ધર્મ કહે છે, કેટલાક ક્રિયા કરવી તેને ધર્મ કહે છે, કેટલાક વિનય કરવો એ ધર્મ છે એમ કહે છે, કેટલાક તો શરીરને સાચવું એને ધર્મ માને છે. હવે કૃપાલદેવ આગળ કહે છે, એ ધર્મ સ્થાપકોએ એમ બોધ કર્યો જણાય છે કે અમે જે કહીએ છીએ તે સર્વજ્ઞ વાણીરૂપ અને સત્ય છે. આ પાઠનું શીર્ષક શું છે? ધર્મના મતભેદ. ધર્મ નામે ચાલતા મત માન્યતાઓમાં ભેદ, જુદો જુદો પ્રકાર. અને જ્યાં જઈને પૂછો ત્યાં બધા એમ કે અમે કહીએ છીએ ને તે સત્ય છે, સર્વજ્ઞ વાણીરૂપ છે. બધા જ એમ કે મત મત ભેદે રે જો જઈ પૂછીએ સૌથા પે અહમે પંથળો નિહાળો રે બીજા જીન તણો રે. જે ધર્મ મતને જાય પૂછે કે ભાઈ સત્ય શું, તો સત્ય અમે કહીએ છીએ તે જ, બીજા બધા મિથ્યા છે, બધું ખોટું. એમ બધાને પૂછીએ ત્યારે એમ જ કે તો સત્ય શું? એટલે અહીંયા કૃપાલે કહે છે એ ધર્મ મત સ્થાપકોએ એમ બોધ કર્યો જણાય છે કે અમે જે કહીએ છીએ તે સર્વજ્ઞ વાણીરૂપ અને સત્ય છે, બાકીના સઘળા મતો અસત્ય અને કુતર્કવાદી છે. અમે કહીએ તે સત્ય, બીજા બધા ખોટા અને બધી કુતર્કથી ઊભું કરેલું છે એમ કે. અથવા મત દર્શન ઘણા કહે ઉપાય અને તેમાં મત સાચો કયો બનેને વિવેક, કેમ કે બધા એકબીજાને માટે ખોટું કહે તો સત્ય શું? પરસ્પર તેથી તે મતવાદીઓ યોગ્ય કે અયોગ્ય ખંડન કર્યું છે, યોગ્ય કે અયોગ્ય પણ ખંડન કર્યું છે એકબીજાનું. વેદાંતના ઉપદેશક આજ બોધે છે, સાંખ્યનો પણ આજ બોધ છે. આ બધા જુદા જુદા ધર્મમતોના નામ, વેદાંત સાંખ્ય ન્યાય મતવાળાનો પણ આજ બોધ છે, વૈશેષિકનો આજ બોધ છે, શક્તિપંથીનો આજ બોધ છે, વૈષ્ણવાદિકનો આજ બોધ છે, ઇસ્લામીનો આજ બોધ છે અને ક્રાઇસ્ટનો આજ બોધ છે કે આ અમારું કથન તમને સર્વસિદ્ધિ આપશે. અમે કહીએ છીએ તે તમને સર્વસિદ્ધિ એટલે મોક્ષ આપશે અમે કહીએ છીએ તેમ. આમ બધા જ એમ કહે છે. ક્રાઇસ્ટ પણ એમ કે, ક્રાઇસ્ટના તો ચર્ચોમાં લાગેલું હોય કે તું મારે શરણે આવ તો હું તારા બધા પાપ હરી લઈશ, તું મારે શરણે આવ એટલે બધા તારા પાપો લઈ લઈશ. એમ સાંખ્યનો આ બોધ, ઇસ્લામ મુસ્લિમનો આ બોધ, વૈષ્ણવનો આ બોધ, વૈશેષિક આ બધા વૈષ્ણવના પંથ વેદાંતના ભેદો છે, ન્યાય પંથનો શક્તિપંથી બધાનો આ બોધ, બુદ્ધનો પણ આ બોધ છે, સાંખ્યનો પણ આ બોધ છે, વેદાંતનો પણ આ ઉપદેશ છે. આ બધા ફાટાઓ ધર્મના મતભેદ, વેદાંતના ઘણા ફાટા છે જુદા. ત્યારે આપણે હવે શો વિચાર કરવો? કૃપાલ કે બધા જ એમ કે છે કે આવો અમારે શરણે આવો, અમે કહીએ તે માનો, એ સર્વજ્ઞ વાણીરૂપ છે, તો સત્ય કોનું માનો? વિવેચનમાં કહે છે જે મુખ્ય ધર્મ સ્થાપકો જગતમાં થયા છે
તે દરેક એમ કહે છે કે અમારું કહેવું માનશો તો તમારો મોક્ષ થશે, અમારો ધર્મ સર્વજ્ઞ વાણીરૂપ અને સત્ય છે, બાકીના ધર્મમાં તો અસત્યને કુતર્કવાદી છે, એમ તેઓ પરસ્પર એકબીજાનું ખંડન કરે છે. કોઈ સાચાને ખોટું ને કોઈ ખોટાને સાચું સાબિત કરી બતાવે છે દ્રષ્ટાંતથી. વેદાંત એક બ્રહ્મને માને. હવે જુદી જુદી પંથોની માન્યતા શું કહે છે તે કહે છે. વેદાંત છે તે એક બ્રહ્મને માને, એક જ આત્મા છે આખા વિશ્વમાં. તો આપણે બધા તો કે આપણે તો એના અંશ છીએ. જેમ સૂર્ય એક હોય એની લાખો કિરણો હોય, તેમ આપણે બધા તો એક ઈશ્વરના અંશ છીએ. અને જ્યારે આપણે બધા કર્મોથી મુક્ત થઈએ એટલે કે મોક્ષે જઈએ, ત્યારે કિરણ જેમ સૂર્યમાં ભળી જાય તેમ આપણે ઈશ્વરમાં ભળી જવું, એટલે આપણું અસ્તિત્વ ગયું નાશ, એમ મોક્ષ માને. વેદાંત એક બ્રહ્મ માને એટલે આત્મા સત જગત મિથ્યા. એક આત્મા જ સત છે તો આ બધું દેખાય છે તે એ બધું ખોટું છે, બધું ભ્રમ છે, ભ્રાંતિ જે કંઈ છે જ નહીં. જ્યારે આપણને તો સ્પષ્ટ દેખાય બધું, ભ્રાંતિ કેમ કહેવાય. વેદાંત એક બ્રહ્મ માને, જળ પદાર્થોને ન માને એટલે કે આ દેખાય છે જળ પદાર્થો એ કંઈ છે જ નહીં એમ માને, આ તમારી ભ્રાંતિ છે. કે સાંખ્ય પ્રકૃતિને પુરુષ એમ બે વસ્તુ માને. સાંખ્ય મતવાળાઓ 24 પ્રકૃતિ માને અને 25મો પુરુષ માને. આ 24 પ્રકૃતિ નાશ થાય કે પુરુષ મોક્ષને પામે. સાંખ્ય મતવાળા જે આત્માને કુટસ્થ નીતિ માળે માને, એટલે એકાંતે આત્મા નિત્ય છે, એ કોઈ દિવસ અનિત્ય હોઈ નહીં શકે એમ કુટસ્થ નીતિ માને. બૌદ્ધ એથી વિપરીત, સાંખ્યથી સાવ વિપરીત. પેલા તો આત્માને એકાંતે નિત્ય જ માને, જ્યારે બૌદ્ધ છે તે આત્માને એકાંતે અનિત્ય જ માને, ક્ષણિક માને. એક ક્ષણમાં આપણો આત્મા બદલાઈ જાય, એક ક્ષણમાં તો કે બીજો આવે, એ ગયો ત્રીજો આવે, તો કે પછી પાપ તો કરે એક આત્માને ભોગવે બીજો આત્મા, તો કે એ તો એને સંસ્કાર આપી જાય. પહેલો આત્મા બીજાને સંસ્કાર આપી જાય, બીજો ત્રીજાને, એવી માન્યતા છે. એટલે આ કહે છે આ શું જગતમાં જુદી જુદી માન્યતાઓ પ્રચલિત છે ધર્મના નામે, એ અહીંયા કૃપાલદે બતાવે છે. બૌદ્ધ બધું ક્ષણિક છે એમ માને. ન્યાય મતવાળા નૈયાયિક દ્રવ્યગુણ આદિ 16 તત્વોને માને. નૈયાયિક અને વૈશેષિકમાં બહુ ભેદ નથી, તે પરમાણુને માને છે. શક્તિપંથી માતાને માને છે. શક્તિપંથી વાળા કોઈ જેમ કે અંબા માતા વગેરે આ સતમ દિગંબર માને, એવી રીતે કોઈ શક્તિ દેવીને માને શક્તિપંથી વાળા. ઇસ્લામી એટલે મુસલમાન અને ક્રાઇસ્ટનો ધર્મ માનનારા ખ્રિસ્તી પોતપોતાના ધર્મ સ્થાપકોને ઈશ્વરના અવતાર માને છે. મુસ્લિમમાં મોહમ્મદ પૈગંબર એ ઈશ્વરનો અવતાર માને એમના, અને ક્રાઇસ્ટમાં જીસસ ક્રાઇસ્ટ એને ઈશ્વરનો અવતાર માને. આ બધા જાણે ઈશ્વરના ઘરથી આવ્યા છે અવતાર લઈને એમ માને. અને દરેક કહે છે કે અમારો ધર્મ માનશો તો તમારો મોક્ષ થશે. દરેક એમ કહે અમારું માનશો તો મોક્ષ થશે, બીજાનું માનશો તો નહીં. એમ ક્રાઇસ્ટને પૂછો, મુસલમાનને પૂછો, બીજાને પૂછો, દરેક એમ કે ભાઈ અમે કહીએ એમ કરો તો તમારો મોક્ષ થાય. બધા જ જ્યારે આવી વાત કરતા હોય ત્યારે વાત સત્ય કોની માનવી. કૃપાળુદેવ કહે છે કે હવે આપણે શું વિચાર કરવો. સીતાંબરમય ભગવાન મહાવીરના પંથમાં દિગંબરોને જઈને પૂછો તો એ કે અમે કહીએ છીએ સત્ય, સીતાંબરો તો કે બધા મિથ્યાત્વીઓ. સીતાંબરોને પૂછો કે કલ્યાણ સામે તો કે અમારા જ મતમાં, દિગંબર તો કે બધા મિથ્યાત્વીઓ. આમ એકબીજાને મિથ્યાત્વી કે સ્થાનકવાસીઓને પૂછો તો જ આ 22 સંપ્રદાયની તો જ આ તો એ કરવું છું. કૃપાલ કે આવો તે મત દર્શન ઘણા, તેમાં મત સાચો કયો, બને ન એ વિવેક.
આનું એ વિવેક થઈ શકતો નથી, શું કરવું? હવે આગળ કૃપાલદેવ કહે છે, વાદી પ્રતિવાદી આવી રીતે જે એકબીજાને ખંડન મંડન કરનારા વાદી પ્રતિવાદી, તો વાદી પ્રતિવાદી બંને સાચા હોતા નથી તેમ બંને ખોટા હોતા નથી. બહુ તો વાદી કંઈક વધારે સાચો અને પ્રતિવાદી કંઈક ઓછો ખોટો હોય, કેવળ બંનેની વાત ખોટી હોવી ન જોઈએ, બેમાંથી કોઈ એકતા થોડો ઘણો સાચો હોય. આમ વિચાર કરતા તો એક ધર્મ મત સાચો ઠરે અને બાકીના ખોટા ઠરે. વાદી પ્રતિવાદી તરફ ધ્યાન આપીએ તો એક મત બે એકબીજાને ખોટા કહે તો એમાંથી કિંચિક સત્ય થોડામાં તો હોય એકબીજામાં. તો અમે એમ વિચાર કરતા તો એક ધર્મ મત સાચો ઠરે ને બાકીના ખોટા ઠરે. વિવેચનમાં બ્રહ્મચારી કહે છે કે વાદી પોતાનો જ મત સાચો કરવા કહે અને પ્રતિવાદી તે ખોટો છે એમ સામો જવાબ આપે. વાદી શું કહે, વાદ કરનારો કે અમારો મત સાચો, ત્યારે પ્રતિવાદી કહે નહીં એ તો ખોટો, એમ સામો જવાબ આપે. એ રીતે ખંડન મંડન કરતા પહેલાં વિચારવાનું છે કે કોઈ એક ધર્મ મત જગતમાં સાચો હોવો જોઈએ તો પછી બાકીના ધર્મ મતોની તુલના કરી શકાય. બધા જ ખોટા હોય તો પછી વાત જ ક્યાં રહી. કોઈક એક મત સાચો શું છે એ પહેલાં કે શોધી કાઢો કે ભાઈ આ સત્ય, આના સિદ્ધાંતો આ, તો એ સિદ્ધાંતો પ્રમાણે બીજા ધર્મોમાં આમાંનો સત્યમાંના કેટલા સિદ્ધાંતો છે તો એટલા અંશે તે સત્ય એમ નિર્ણય કરી શકાય. એટલે બધામાંથી એક ધર્મ સત્ય શું છે એ જાણવું જોઈએ અને એક તો સત્ય હોય જ, બધા જ કંઈ ખોટા ન હોય. હવે એમાં શોધવું રહ્યું સત્ય શું, એટલે હવે જિજ્ઞાસુ કહે એક આશ્ચર્યકારક વાત છે, સર્વને અસત્ય અને સર્વને સત્ય કેમ કહી શકાય? એમ કહી દે આ બધા ખોટા, અથવા કહી દે બધા સાચા, એમ પણ કયા આધારે કહેવું? જો સર્વને અસત્ય એમ કહીએ તો આપણે નાસ્તિક ઠરીએ. નાસ્તિક લોકો એમ કે જે આત્માને માને નહીં તો કે બધું ખોટું, ત્યારે આપણે નાસ્તિક થઈ ગયા જો બધા ધર્મને ખોટા કહી દે તો. અને ધર્મની પણ સચ્ચાઈ જાય, ધર્મની આવશ્યકતા છે સદાચાર વગેરે શુદ્ધ આચારની જગતમાં. આજે ધર્મ પ્રચલિત છે એટલે જ આપણે અહીંયા શાંતિથી બેઠા છે, નહીં તો બધા એકબીજાને મારે ગમે તેમ લૂંટી લે. પણ ધર્મ નીતિ ન્યાય સદાચાર વગેરે જગતમાં પ્રવર્તમાન છે તો જ પ્રજા સુખી છે. અને આ તો નિશ્ચય છે કે ધર્મની સચ્ચાઈ તો છે અને તેમ સૃષ્ટિ પર તેની આવશ્યકતા પણ છે. ગોપાલ કે ધર્મની ધર્મની સચ્ચાઈ પણ છે, એક સત્ય ધર્મ પણ છે જગતમાં અને તેની આ વિશ્વમાં આવશ્યકતા પણ છે, નહીં તો આ વિશ્વનું સ્વરૂપ ભયંકર થઈ જાય. એક ધર્મ મત સત્ય અને બાકીના સર્વ અસત્ય એમ કહીએ તો તે વાત સિદ્ધ કરી બતાવવી જોઈએ. હવે આપણે એમ કહીએ કે એક ધર્મ મત તો સત્ય છે, કૃપાલદેવજી સત્ય બતાવવા માંગે છે કે એક ધર્મ મત બધામાં સત્ય છે અને બીજા બધા અસત્ય એમ કહીએ, બીજા બધા ખોટા, તો એ વાત સિદ્ધ કરી બતાવો. તમે ખાલી કહી દો એથી કેવી રીતે થઈ જાય, સિદ્ધ કરીને પ્રૂફ કરીને બતાવો, એ બતાવવું જોઈએ. અને સર્વ સત્ય કહીએ તો તે રેતીની ભીત ઠરી, રેતીની ભીત ટકે નહીં, તરત પડી જાય. તો પછી બધા સત્ય કહો તો આ ભેદ પછી સાના, શા માટે ભેદ પડે? જો બધા સત્ય જ હોય તો બધા એક થઈને જ રહે, શું કામ એમાં એકબીજામાં ભેદ દેખાય છે? બધા મતાંતર મતમાં અંતર દેખાય વિચારધારાઓમાં, અને કે બધા સત્ય તો બધું જે માને બધું સત્ય તો એ તો કઈ વાત બેસતી નથી, એ તો રેતીની ભીત જેવું છે. કારણ કે આટલા બધા, જો બધા જ સત્ય હોય તો આટલા બધા મતભેદ શા માટે પડે? સર્વ એક જ પ્રકારના મતો સ્થાપવા શા માટે યત્ન ન કરે કે ભાઈ આપણે બધા સાચા છીએ તો બધા ભેગા મળીને એક જ મત સ્થાપે જો બધા સાચા હોય તો?
एम अन्योन्यना विरोधाभास विचारती थोड़ी वार अटकवू पड़े छे। पण दरेक मतों वच्चे अमुक विरोधाभास आवे छे, एने लईने के त्यां आपणे अटकवू पड़े कि एमां सत्य शुं। विवेचनमां कहे, जिज्ञासु कहे छे कि सर्वने असत्य कहीए तो आपणे नास्तिक ठरीए अने धर्मनी सच्चाई पण जाए। धर्मनी सच्चाई वगर कोई कोई नो विश्वास राखे नहीं। धर्मनी सच्चाई वगर कोई कोई नो विश्वास राखे नहीं। सर्वने सत्य कहीए तो ये दलील तो रेतीनी भीत जेवू छे। कारण तो पछी आटला बधा मतभेद केम? सत्य होय त्यां तकरार न होय, बधा सत्य छे तो पछी एकबीजानो विरोधाभास शुं? सत्य होय त्यां तकरार न होय, बधा एक थवा प्रयत्न केम न करे? एम एक बीजामो विरोध आववाथी विचार करवा थोड़ी वार थोबू पड़े छे। ते उपरथी एम लागे छे के बधाय धर्म साचा होता नथी। साचा होय तो पछी कोई भेद होय नहीं विरोधाभास, तेथी एम जणाय छे के बधा ज धर्म साचा होता नथी। कृपाल ने कहे तो पण ते संबंधी यथा मती हूँ कई खुलासो करूँ छू। ए खुलासो सत्य अने मध्यस्थ भावनानो छे, एकांतिक के मतांतिक नथी, पक्षपाती के अविवेकी नथी, पण उत्तम अने विचारवा जेवो छे। देखावे ए सामान्य लागशे, परंतु सूक्ष्म विचारथी बहु भेदवाळो लागशे। कृपाळुनी पहला पाठना अंतिम पेरेग्राफमां एम के छे के हूँ मारी यथामति मारी बुद्धि प्रमाणे हूँ तमने आनो खुलासो करूँ छू के सत्य शू। अने खुलासो सत्य ने मध्यस्थ भावनानो छे, एटले के हूँ कोई मत पक्ष नो आग्रह राखीने नथी बोलतो, मध्यस्थाथी वात करूँ छू के आमां आ तत्व छे, आ कारणथी आ सत्य छे के असत्य छे ए तमारी आगळ मूकुं छू। एटले के ए खुलासो एकांतिक के मतांतिक नथी, कोई मत ने वळगीने नथी कहेतो, पक्षपाती के अविवेकी नथी, कोई मत नो पक्ष लईने नथी जणावतो, माटे ए अविवेकी नथी, विवेकपूर्वकनो छे, पण उत्तम ने विचारवा जेवो छे। हुं जे तमने स्पष्ट बताऊं छू ते उत्तम छे ने विचारवा जेवो छे। तमे ज विचार करी निर्णय करजो के आमां सत्य शुं। देखावे तमने सामान्य लागशे, पण तमे सूक्ष्म विचारथी जे भेद जे तत्व धर्मोना हूँ जणावुं छूं ते कृपाल ने के तमे सूक्ष्म विचारथी जोशो तो ए वात तमने बधी बहु रहस्यवाळी जणाशे। विवेचनमो कह्युं कयो धर्म साचो ए नक्की करवामां आटली बधी मुश्केली छे, मतो घणा सत्य शुं, तो पण कृपाळदेव कहे छे कि हूँ बराबर तुलना करी सत्य खुलासो मध्यस्थ भावती करूँ छू, पक्षपात वगर साचू होय ते साचू कहूँ छू। पक्षपात वगर साचू होय ते साचू कहूँ छे, मतभेद पक्षपात के अविवेक ने दूर करीने न्यायना कांटे तोलीने सत्य खुलासो करीश। ते खुलासो सत्य होवाथी उत्तम ने विचारवा जेवो छे, पण आ तो अमने खबर छे एम सामान्यपणुं न करता ते सत्य साथी छे, ते पर सूक्ष्म विचार करी जोशो तो ते खुलासो बहु मर्मवाळो अने महत्वनो छे एम तमने लागशे। कई केम वात करूं तो के तो अमने खबर छे एम करीने सामान्यपणे एने नहीं गणी लेता, पण ए वात ने खूब तमे सूक्ष्म रीते विचारशो कि खरेखर आ वात सत्य से छे के नहीं। श्रीमद राजचंद्रे कह्युं तेथी शुं कृपालदेव शुं के तमे विचारो, अमे कह्युं एम नहीं, अमे जे तत्व तमारी आगळ मूकीए छे तमे पोते विचारो के आमो सत्य छे के नहीं, आ खुलासो सत्य छे के नहीं, अने सत्य छे तो कया कारणथी छे ते पर सूक्ष्म विचार करी जोजो तो तमने खुलासो बहु मर्मवाळो
અને મહત્વનો છે એમ સમજાશે. આ રીતે પહેલો પાઠ પૂરો થયો. હવે શિક્ષા પાઠ 59 ધર્મના મતભેદ ભાગ 2 વચનામૃત 500 હવે બીજા ભાગમાં એમ કહે છે કૃપાલદેવ, આટલું તો તમારે સ્પષ્ટ માનવું કે ગમે તે એક ધર્મ આ સૃષ્ટિ પર સંપૂર્ણ સત્યતા ધરાવે છે. આટલું તો તમારે જરૂર માનવું કે આ પૃથ્વી પર એક ધર્મ તો સંપૂર્ણ સત્યતા ધરાવે છે. હવે એક દર્શનને સત્ય કહેતા બાકીના ધર્મ મતને કેવળ અસત્ય કહેવા પડે, પણ હું એમ કહી ન શકું. કૃપાલદેવ શું કહે કે એક જે દર્શન જગતમાં એક ધર્મ જે સત્ય છે એ અહીંયા બતાવતા તો પછી શું બાકીના ધર્મ બધા ખોટા એમ કહેવું પડે? તો કે હું એમ નહીં કહી શકું. પણ બીજા ધર્મોમાં પણ જેટલા અંશે સત્યના અંશો છે તેટલા અંશે તો તે સત્ય જ છે. ખોટું એટલે બીજા બધા જ ખોટા સાવ એમ નહીં. એક મત સંપૂર્ણ સત્ય છે પણ બીજામાં અમુક તો સત્ય વાતો છે ત્યાગ વૈરાગવાળી, તો એ બધું જ ખોટું કેમ કહી શકાય? અપૂર્ણ છે એમ કહેવાય. ખોટા છે એમ હું નહીં કહી શકું. કૃપાલદેવ એ જ કહે છે પણ તે અપૂર્ણ અને સદોષ છે એમ કહી શકાય. ગમે તે ધર્મ મત હોય જે આત્માના અસ્તિત્વને માનતા હોય, આત્મા છે વગેરે, એનો પુનર્જન્મ માનતા હોય, દયા ધર્મ માન દયા માન ધર્મ વગેરે માનતા હોય, તો એ અમુક બીજા દોષો છે એમાં, તો એ સદોષ કહી શકું અથવા અપૂર્ણ કહી શકાય. બાકી બધા ખોટા એમ મારાથી કે ન કહેવાય. હવે એક દર્શનને સત્ય કહેતા બાકીના ધર્મ મતને કેવળ અસત્ય કહેવા પડે, પણ હું એમ કહી ન શકું. શુદ્ધ આત્મજ્ઞાન દાતા નિશ્ચય વડે તો તે અસત્ય ઠરે. એટલે કે શુદ્ધ આત્મજ્ઞાનને જ લક્ષ્યમાં લેનાર એવા નિશ્ચય ન વડે તો તે જરૂર અસત્ય ઠરે. એકાંતિક પક્ષો છે એ નિશ્ચય નથી જોઈએ તો અસત્ય ઠરે, પરંતુ વ્યવહાર નહીં તે અસત્ય ઠરાવી શકાય નહીં. પણ વ્યવહાર નહીંની અપેક્ષાએ સર્વથા અસત્ય બીજા ધર્મોને પણ કહી શકાય નહીં. એકાંતે હોવા છતાં પણ જેટલું એમાં વ્યવહાર નહીંથી વાછા શુદ્ધ નિશ્ચય નહીંથી તો એ અસત્ય ઠરે, પણ વ્યવહાર નહીં પણ સાથે જોઈએ. પણ વ્યવહાર નહીંથી જોઈએ તો એ સર્વથા અસત્ય કહી શકાય નહીં. એક સત્ય અને બાકીના અપૂર્ણ અને સદોષ છે એમ હું કહું છું. એક એમાં સત્ય છે સંપૂર્ણ, ને બાકી દર્શન ધર્મ છે તે અપૂર્ણ છે, સંપૂર્ણ નથી અને દોષ સહિત છે. તેમજ કેટલાક કુતર્કવાદી અને નાસ્તિક છે તે કેવળ અસત્ય છે, કે જે આત્માને જ નથી માનતા, ધર્મ કર્મ પાપ પુણ્ય વગેરે કોઈને માનતા જ નથી, આવા નાસ્તિક મતવાળાને અસત્ય કહી શકાય. તેમજ કેટલાક કુતર્કવાદી અને નાસ્તિક છે તે કેવળ અસત્ય છે, પરંતુ જેઓ બીજા ધર્મો પરંતુ જેઓ પરલોક સંબંધી કે પાપ સંબંધી કંઈ પણ બોધ કે ભય બતાવે છે, બીજા જે આસ્તિક ધર્મો જેમાં પાપ પુણ્ય સંબંધી વર્ણન છે, એ પરલોક છે, પાપના ફળ ભોગવા પડે છે વગેરે, એ ભય બતાવે છે પાપનો, અથવા તે જાતના ધર્મ મતને અપૂર્ણ અને સદોષ કહી શકાય. એક દર્શન જે નિર્દોષ અને પૂર્ણ કહેવાનું છે તેની વાત હમણો એક બાજુ રાખીએ, કે એક જે ધર્મ સંપૂર્ણ સત્ય છે એના વિશે કહેવું છે એને હમણો એક બાજુ રાખો. પણ બીજા જે ધર્મો છે અપૂર્ણ એ સંબંધી પહેલા વાત કરીએ. વિવેચનમાં કહે છે, આટલું તો સ્પષ્ટ માનવું કે કોઈ એક ધર્મ તો સંપૂર્ણ સત્ય છે તો પછી બાકીનાને અસત્ય કહેવા પડે, પણ હું નહીં કહી શકું. નિશ્ચય નહીંથી એમ કહેવાય.
पण व्यवहार नहीं दी अपेक्षा है सर्वता असत्य कही शकाय नहीं। एक धर्म संपूर्ण ने सत्य छे तेमा दोष नथी। एक धर्म एवो छे जगती तल पर के जेमा किंचित मात्र पण दोष नथी सत्य छे, बाकी बधा अपूर्ण ने दोष वाला छे। बीजा धर्मो अपूर्ण छे ने दोष वाला छे, तेमज जे कुतर्कवादी ने नास्तिक छे कुतर्क खोटा तर्को करीने जे मान्यताओ चलावे अने आत्मा ने माने ज नहीं ते नास्तिक छे, ते केवल असत्य छे। एक जैन दर्शन निर्दोष अने संपूर्ण सत्य छे, पण ए बात हमणो बाजू पर राखी बीजा विषय विचारी। ए पण जैन दर्शन जे केवली प्रारूपित धर्म वितरागो ए केवल नान पामी जगत नु सर्व स्वरूप जोई द्रव्य गुण पर्याय बधा जोई ज्ञान बढ़े अने जे प्रारूपित कर्यु प्रणित कर्यु एनी बात हमणो एक बाजू राखीए, पण बीजा विषय हमणो विचारीए। कृपाल देव कहे हवे तमने शंका थशे के सदोष अने अपूर्ण एवं कथन एना प्रवर्तके शा माटे बोध्यु हशे। वाले शुं कह्युं? एक मत सत्य छे, बीजा बधा अपूर्ण छे अने दोष सहित छे, तो के बीजा धर्म ना प्रवर्तको जेने धर्म उभो कर्यो चलाव्यो एने के आवुं अपूर्ण धर्म एवो शा माटे कह्यो हशे अने दोष सहित शा माटे कह्यो हशे? हवे तमने शंका थशे के सदोष दोष सहित अने अपूर्ण एवं कथन एना प्रवर्तके शा माटे बोध्यो हशे? लेकिन जेने बीजा धर्मोना गुरुओ जेने मत चलाव्यो एने आवुं अपूर्ण तत्व शा माटे कह्युं अने दोष सहित शा माटे कह्युं? तेनु समाधान थवुं जोईए। हवे एनु समाधान थवुं जोईए। कृपाल देव पोते करे छे कि ए धर्म वाला मत वालाओनी ज्यां सुधी बुद्धिनी गति पहोंची त्यां सुधी तेमणे विचारो कर्या। ए लोकोए कंई जाणीने दोषवाळो धर्म बोध्यो के अपूर्ण बोध्यो एवुं नथी। एमनी दृष्टि ज्यां सुधी एमनुं ज्ञान बळ पहोंच्युं त्यां सुधी जेटलू जोयुं ज्ञान बढ़े तेटलो निर्णय करी लीधो, बस आटलू छे, एथी आगळ कंई नथी। जेम आजे वैज्ञानिको कंई आविष्कार करे ज्यां सुधी एनी विज्ञान बुद्धि पहोंचे त्यां सुधी निर्णय करे कि बस आम छे, एथी विशेष नथी। पछी वळी कंई बीजो आविष्कार निकळे ने कंई एथी आगळ वधे तो के हवे आनी थेरी खोटी, हवे आटलू छे। एना वळी आगळ वधे तो आटलू छे। जेम के माइक्रोस्कोप दूरदर्शक यंत्र आ बधा पहला नहोता, त्यारे पाणीमां के पाणीना एक टीपामां 400 जीव छे एम मळ्युं। पछी पावरफुल निकळ्या खूब माइक्रोस्कोप, त्यारे के हवे तो के 36,400 छे। एथी पण कदी पावरफुल निकळशे तो के हवे तो के 36,00,000 छे। ज्यारे भगवान तीर्थंकर तो ज्ञान वडे कहे छे के एमां तो असंख्या जीव छे, पण एनी बुद्धि ज्यां सुधी पहोंचे त्यां सुधी निर्णय करीने के बीजुं माने नहीं, तेम बीजा धर्म मत वाळाओए ज्यां सुधी एमनी बुद्धिनी गति पहोंची त्यां सुधी तेओ विचारो कर्या, पछी अनुमान तर्क अने उपमादिक आधार वडे तेओने जे कथन सिद्ध जणायुं ते प्रत्यक्ष रूपे जाणे सिद्ध छे एवुं तेमणे दर्शाव्युं। पछी पोते अनुमान लगाड्या, तर्क लगाड्या, अनेक उपमाओने आधारे ए वातने जगतने सिद्ध करी आपी, जो आ रीते छे એમની બુદ્ધિ પહોંચી એટલું કહ્યું છે, એથી વિશેષ છે નહીં એટલે એમ કહ્યું। તેઓને જે કથન સિદ્ધ જણાયું તે પ્રત્યક્ષ રૂપે જાણે સિદ્ધ જ છે એવું તેમને એમણે દર્શાવ્યું। જે પક્ષ લીધો તેમાં મુખ્ય એકાંતિકવાદ લીધો, જે એમની બુદ્ધિ પહોંચી એમ પકડી લીધું એકાંતે, બસ એમ જ છે। એકાંતવાદ લીધો ભક્તિ, જેને ભક્તિમાં આગળ વધે એ કે બસ ભક્તિ કરો એનું તમારું કલ્યાણ થઈ જશે। ભક્તિ, વિશ્વાસ, નીતિ, જ્ઞાન કે ક્રિયા એમાંના એક એક વિષયને વિશેષ વર્ણવ્યો। કોઈ જ્ઞાન માર્ગમાં આગળ વધ્યા તો બસ વાંચવા જ કરો, જાણ્યા જ કરો, એમાં બધું આવી ગયું। અને કોઈ ક્રિયાવાદી
ते के तमे जप तप क्रियाज करो बद्दो उमर से मोक्ष बधु मळी जशे, पण आ जप तप क्रिया करीने मारा अंतरमो के फेरफार केम थतो नथी, भावमां राग द्वेष केम घटता नथी, तो के तो बधु थशे तमे करी ज जाओ। एम बधा एकांत पक्षो लीधा, जे पक्ष लीधो तेमां मुख्य एकांतिक वाद लीधो, भक्ति विश्वास अथवा अमारा पर विश्वास राखो, अमे कही एम करे जाओ, एम गुरुए कह्युं। पूछवुं नहीं ए तमने नहीं समझाय, करे जाओ। कि ईश्वर कोण छे क्या छे कहीं देखातो नथी, तो के तमने खबर नहीं पड़े, अमे कही एम करे जाओ। जयरे वितराग भगवान एम कहे बधुं खबर पड़े, केम न पड़े, नहीं तो माने केम, अने बधी पुरावा सहित वात समझावे सप्रमा। भक्ति विश्वास नीति ज्ञान के क्रिया एमाना एक विषय ने विशेष वर्णव्यो, एथी बीजा मानवा योग्य विषयो तेमने दूषित करी दीधा। बीजा विषयो ने मानवा योग्य छे पण साथे राखवा जोईए, पण ए दूषित थई गया। जेम के निश्चयाभासी मात्र ज्ञाननी मोटी मोटी बातों करे, पण जे व्यवहार ने एनी साथे होवो जोईए, आ छोए छे, कुंदकुदाचार्य पण व्यवहार ने साथे आप्यो छे, ते प्रमाणे नु वर्तन जोईए, नहीं तो खाली वाते बड़ा न था, अथवा कोई क्रियाज मात्र कर्या करे, पण ए भाई क्रिया करी सा माटे, पहला ज्ञान मेळवो, समझण के आ दोषो काढवा छे, जाय छे के नहीं, एना माटे क्रियाओ छे, तो तमे क्रिया करो दोषो तमारे जता नथी, क्या भूल छे, ए बधो ज्ञान क्रिया अभ्याम मोक्ष बे साथे होवो जोईए। एम वड़ी बीजा मानवायक विषयो तेमणे दूषित करी दीधा। विवेचनमां कहे छे हवे शंका थशे कि बीजा धर्मो सदोष ने अपूर्ण छे, तो एवं कथन ते धर्म प्रवर्तकोए शा माटे बोध्यो हशे, जाणी जोईने कोई एने केम कह्युं हशे अधूरुं, तो के तेनुं समाधान आ छे કે તેઓની જ્યાં સુધી બુદ્ધિની ગતિ પહોંચી ત્યાં સુધી વિચારો કર્યા, એટલે કે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય, એ તર્ક કહેવાય કે ભાઈ ત્યાં ધુમાડો દેખાય તો હા ત્યાં અગ્નિ હશે, આ તર્ક કે અનુમાન કહેવાય, એવા અને તર્ક ઉપરથી અનુમાન કહેવાય, એમ તર્ક અનુમાન દ્રષ્ટાંત આદિથી બુદ્ધિના આધારે જે કથન સિદ્ધ જણાયું, પોતાના બુદ્ધિના આધારે જે કથન સિદ્ધ જણાયું, તે જાણે કેવળ નામથી જાણ્યું હોય તેમ દર્શાવ્યું, પોતાના અનુમાનથી પોતાના તર્કથી જે વાત ધર્મ પ્રવર્તકોને બેઠી એમણે પછી જગતને કહી દીધું કે અમે જાણ્યું છે બધું આ પ્રમાણે છે, કેવળ નામની જાણે એમ જાણ્યું, મેં કેવળ નામથી જાણ્યું એમ દર્શાવ્યું, જે પક્ષ લીધો તેમાં મુખ્ય એકાંતવાદ લીધો, એકાંતવાદ લીધો, એકાંતે પકડ્યું, એનો બીજો પક્ષ ગૌણ કરી દીધો। ભક્તિ વગેરે ગમે તે એક વિષય લઈને તેથી મોક્ષ થશે એમ જણાવ્યું, બસ ભક્તિ કર્યા કરો, તમે કાસીડા કૂટો કે ઢોલ વગાડો, ઈશ્વર નામ લો, પણ એથી આપણા આત્માનું કલ્યાણ કેવી રીતે એ કંઈ જોવાનું નહીં, બસ કરી જાઓ એમ, એકાંત લે તેથી એનો મોક્ષ થતો નથી અને તેમાં કલ્યાણ માની બેસે। એટલે અહીંયા કહે છે ભક્તિ વગેરે ગમે તે એક વિષયને લઈને તેથી મોક્ષ થશે એમ જણાવ્યું, બીજા વિષયો સાથે લેવાના હતા તે ન લીધા તેથી અપૂર્ણ કહેવાય। અપૂર્ણ કેમ, ભક્તિ કરે સારી, પણ સમજીને ભક્તિ કરો કે ભાઈ આ ભક્તિ કરીને એમાં શું ભાવ આપણે રાખવાના છે, આપણે શું કયા દોષો છે, એ શાના માટે ભક્તિ કરીએ, તો કે ભાઈ રાગ દ્વેષ ક્રોધ માન માયલો એ આપણામાં દોષો છે, એ વિતરાગ ભગવાન તો માં એ નથી એ દોષો, તો એની આપણે ભક્તિ કરીએ છીએ તો એ દોષો આપણામાં છે એનો પશ્ચાતાપ કરીએ, એ દોષો આપણે કાઢવાના છે, તો ભક્તિ સાચી, એ કંઈ લક્ષ વગરની ક્રિયા કરે ભક્તિ કરે તો એ કામ ના આવે। હવે આગળ કૃપાલદેવ કહે છે વળી જે વિષયો તેમને વર્ણવ્યા તે પણ સર્વ ભાવ ભેદે તેઓએ કંઈ જાણ્યા નહોતા, જે બીજા ધર્મ મતવાદીઓ જે કેવલનાને પામ્યા નથી, કેટલાય તો સમકીતીને પામ્યા નથી, આત્મદર્શન પણ થયું નથી અને જગતને તારવા નીકળ્યા છે, વળી જે વિષયો તેમણે વર્ણવ્યા
ते सर्व भाव भेदे तेओ की जाण्या नहोता कि भाई जे विषयों ने अमने बोध आप्यो ए पण संपूर्ण रीते जाण्या नहोता पण पोतानी महाबुद्धि अनुसार बहु वर्णव्या पोतानी बुद्धि सामान्य मानस करतो विशेष एटले एने बहु वर्णव्या तार्किक सिद्धांत दृष्टांतादिकथी सामान्य बुद्धिवाला आगळ के जड़ भरत आगळ ते सिद्ध करी बताव्यो तर्क थी के पोतानी बुद्धिना बड़े दृष्टांतो आपी सामान्य बुद्धिवाला माणसो आगळ के जड़ भरत एटले के जी जाणतो नथी एवा जड़ बुद्धि जेवा आगळ पोतानी वात मूकी आम छे तेम छे एटले पेला के हा बापा आप कहो ते बरु सत्य अमने तो समझातुं नथी एम करीने एनी वात मानी ले अने सिद्ध करीने बताव्यो कीर्ति लोकहित के भगवान मनावानी आकांक्षा एमानी एकादी पण एमना मनना एमना मननी भ्रमणा होवाथी अत्युग्र उद्यमादिकथी तेओ जय पाम्या। जेने धर्म संबंधी कंई ज्ञान नथी ओछी बुद्धि छे एना आगळ आवा धर्म तो कोई प्रवर्तक बुद्धिशाळी होय एटले आम तर्कथी वात मेळ मूके ત્યારે બેસી જાય હો આપ કહો સત્ય છે કેમ કે બીજાને તો એટલી બુદ્ધિ જ નહીં પહોંચતી હોય। અંધો મેં કાણા રાજા બધા આંધળા હોય તેમાં કાણો સૂચતો એ રાજા ગણાય એમ બધાની બુદ્ધિ ના પહોંચે એમાં એકાદ આવું તર્ક દીને દ્રષ્ટાંતથી વાત મૂકે તો કે હા તમે કહો એ જ સાચું એટલે એની માન્યતા થઈ જાય એ પક્ષ ચાલે। એવી રીતે કોઈ પોતાની માન મોટાઈ માટે ધર્મ પ્રવર્તાવ્યો કોઈએ લોકોનું કલ્યાણ થાય એમ વિચારીને ધર્મ પ્રવર્તાવ્યો અને કોઈ ભગવાન મનાવવાની આકાંક્ષા હું આખો ધર્મ મત સ્થાપું એટલે મને બધા ભગવાન માને એની આકાંક્ષાએ મત સ્થાપ્યો એમાંની એકાદ એકાદી પણ એમના મનની ભ્રમણા ભગવાન મનાવવાની લોકહિત કરવાની કે કીર્તિ માન મોટાઈની એવા એ બી એમના મનની ભ્રમણા હોવાથી તેનામાં એમણે અતિ ઉગ્ર પ્રયત્ન કર્યો ધર્મ પ્રવર્તાવાનો લોકોને વાત મનાવવાનો એટલે તેમાં એ જય પામ્યા। આખી એ જ કામ કરે એ તો 5, 50, 100 દરેકમાં મળી આવે એમ કોઈ મોટી વાત નથી। એમ કહેવાય છે દુનિયા ઝુકતી એ ઝુકાને વાલા ચાહીએ એટલે દુનિયા તો ગાડરીઓ પ્રવાહ છે બધાની બુદ્ધિ કંઈ ન હોય એટલે આ 5, 50 ટોળું ઊભું કરીને થઈ જાય પણ એમાં બંનેનું કલ્યાણ નથી કુગુરુનું નથી ને એના આશ્રિતનું નથી। પણ માન મોટાઈ જોઈએ મોટા થવું હોય એટલે પોતાનું ગ્રુપ એમાં મનાવીને એમાં પછી મોટો થઈને બેસી જાય આમ બધા ધર્મ મત જુદા જુદા થયા જ કરે। અને કેટલાકે શૃંગાર અને લહેરી સાધનોથી મનુષ્યના મન હરણ કર્યા કેટલાય તો વળી ધર્મના નામે શૃંગાર યોજ્યો ગરબા ગાઓ નાટક કરો ભગવાન આગળ સારા સારા કપડાં પહેરો સારું સારું ખાવાનું મિષ્ઠાન બનાવો એમાં ધર્મની કલ્પના કરાવી ભગવાનને ભોગ ચડાવો પછી પોતે બધું ખાઈ જાઓ ભગવાન તો ખાતા નથી નામ ભગવાન ખાવું પોતાને આવો બધો ધતિક બધા ચલાવ્યા। કેટલાકે શૃંગાર અને લહેરી લીલાની શિક્ષા આપી ધર્મના નામે હવે ગરબા ગાય આ નવરાત્રિના નવા નવા કપડાં પહેરીને આવો પાછા પુરુષોને સ્ત્રીઓ બંને સાથે નાચો અને ભગવાનની ભક્તિ કરીએ છીએ અમે તો રાતના 12, 12, 2, 2 વાગ્યા સુધી એમાં ધર્મ માન્યો પોસાય છે મોહ આસક્તિ વધે અંદર મોહ પડ્યો છે અને પોષણ મળે અને નામ આપી દીધું ધર્મનું। કેટલાકે શૃંગાર અને લહેરી સાધનોથી મનુષ્યના મન હરણ કર્યા એટલે એક તો મોહ પડ્યો છે અંદર ને આવું ધર્મના નામે ઊભું કરે એ લોકોને ગમે આ તો બહુ સારું આમાં મજા આવે ખાવું પીવું હરવું ફરવું આવી બધી વાતો જોઉં આ મોહ પોસાય અને ઉપરથી ફરી ધર્મ કહેવાય। દુનિયા મોહિનીમાં તો મૂળે ડૂબી પડી છે કૃપાલ કે આ દુનિયા અનાદિકાલથી આપણે બધા આ મોહ માં મોહની માં તો મૂળે ડૂબી જ મોહ તો આપણામાં ડૂબાયેલો છે મોહમાં ડૂબેલા છીએ એટલે એ લહેરી દર્શનથી ગાર્ડન રૂપે થઈને તે રાજી થઈ તેનું કેવું માન્ય રાખ્યું એટલે
અંદરમાં તો મોહ પડેલો જ છે ને આવું એને ગમે જ છે, અને એમાં પછી એને ધર્મનું રૂપ આપવામાં આવે એટલે લોકોએ આ લહેરી દર્શનથી જેમાં લહેર પડે એવા દર્શન એટલે ધર્મથી ગાર્ડર રૂપે થઈને ગાડરીયાઓ ગાડરો જેમ બકરાઓ ઘેટાઓ કેમ આગળ ચાલે તેમ પાછળ પાછળ ચાલ્યા કર્યું, કંઈ વિચાર નહીં એ સંબંધી ગાઢ રૂપે થઈએ થઈને તેઓએ રાજી થઈ તેનું કેવું માન્ય રાખ્યું કે આપ કહો છો એ જ બરાબર. ઓહો, આ તો આવું નાચવું ને ખાવું પીવું ને વળી ઉપરથી મોક્ષ મળે એ તો બહુ સરસ, એમ બધા એમાં આવા મતમાં લાગી ગયા. વિવેચનો કહે છે કે વળી જે વિષયો લીધા તે તો તે પણ સર્વભાવ ભેદથી કેવળ નાની જાણે તેમ એ લોકોએ જાણ્યા નહોતા. કોઈ પણ વિષય એમને બોધ્યો ધર્મના ઉપના ગુરુએ ગુરુઓ ધર્મત પ્રવર્તકોએ જે વિષય લીધો એ કંઈ એમણે કેવળ નાનીઓ જે દ્રવ્યગુણ પર્યાયથી સંપૂર્ણપણે જાણે એવું એમને કંઈ જાણ્યું નહોતું. કોઈ પણ વિષય લીધો કેવળ નાન થયું નથી ક્યાંથી જાણે, પરંતુ પોતાના ક્ષોપસમ અનુસાર બહુ પ્રકારે વર્ણવ્યા એમના ટોળા આગળ તર્કથી કરેલા સિદ્ધાંતને દ્રષ્ટાંતાદિકથી સામાન્ય બુદ્ધિવાળા કે અલ્પ બુદ્ધિવાળા આગળ ધર્મરૂપે કહીને સિદ્ધ કરી બતાવ્યો. શા માટે સિદ્ધ કરી બતાવ્યો? તો કે કીર્તિની ઈચ્છા. લોકો અમને મહાત્મા કહે મોટા કહે હા પગે લાગે અમને માને પૂજે એવી કીર્તિની ઈચ્છા એ અથવા કોઈને લોકહિત કરવાની ઈચ્છા એમાં લોકોનું ભલું થાય, પણ વાસ્તવિક આત્માનું ભલું સામો છે એ તો જ્ઞાની જાણે છે. એટલે અજ્ઞાનીને શું ખબર, એ પણ ચડાવી દે ગમે તે પંથે લોકહિતની દ્રષ્ટિએ. એમ લોકહિત કરવાની ઈચ્છા એ કે કીર્તિની ઈચ્છા એ કે કોઈને ભગવાન બનાવવાની ઈચ્છા, એમાંની એકાદ ઈચ્છા વડે મન ભ્રાંતિ પામવાથી ધર્મ સ્થાપવા માટે ઘણો ઉદ્યમ કરીને તેમાં તેઓ જય પામ્યા. પહેલાં 50 ટોળું થાય પછી એમ કરતાં કરતાં 500 થાય ચાલ્યા કરે બધાના મતો. લોકોને પોતાના ધર્મ મતમાં લેવા કેટલા કે 5 વિષયોમાં જીવોને આનંદ પડે એવા સાધનોથી મનુષ્યના મન હરણ કર્યા. ઇન્દ્રિયના વિષયો કેમ પોસાય, ખાવા પીવા કે આવા રૂપરંગાદિ જોવાથી આમાં એમાં ધર્મનું રૂપ આપ્યું. ઘણા લોકોએ ગાર્ડરની જેમ આંખો મીચીને વિચાર કર્યા વગર તેનું કેવું માન્ય રાખ્યું. ઓ, આપણા ધર્મગુરુ એ બધી આવે કે એ બધું સત્ય, પછી ભલે ને શાસ્ત્રોના નામ પણ ને જાણતા હોય પણ આપણા તો ધર્મગુરુ કહેવાય ને એટલે એ કહેતે સત્ય. એમ કરીને એના પાછળ ગાડરિયા પ્રવાહની નેમ પડ્યા બધા જે એને માનનાર. હવે કૃપાલે કહે છે કે કેટલા કે નીતિ તથા વૈરાગ્યાદિ ગુણ દેખી તે કથન માન્ય રાખ્યું. કેટલા કે તો અમે તો નીતિની કેવી વાત છે કે અનીતિ બિલકુલ કરવું નહીં, કરવી નહીં એવી વાત કરે કે ભાઈ સ્વામિનારાયણ, તો કે ભાઈ આ તો નીતિની વાત, એમાં તો બ્રહ્મચર્યનું આ છે જોવાય તો એ સ્ત્રીનું મોઢું નહીં જોયે એના સંતો. ઓ, કેવો માર્ગ, એમ કરીને વળગે. કેટલા કે નીતિ તથા કંઈ વૈરાગ્યાદિ ગુણ દેખી તે કથન માન્ય રાખ્યું. પ્રવર્તકની બુદ્ધિ, ધર્મ પ્રવર્તક તેની બુદ્ધિ તેઓ કરતાં વિશેષ હોવાથી તેને પછી ભગવાન રૂપ જ માની લીધા. ઓહો, સ્વામિનારાયણ માનો કે આ પ્રમુખ સ્વામી કેટલું બધું કર્યું. ઓહો, સોનાએ તોલાઈ ગયા, આટલા બધા પૈસા લાવી જુઓ કેવું કયું કરે, એટલે એ જ આ તો ભગવાનનું જ રૂપ છે. એમના સંતો પણ એમ જ કહે છે કે આ તો સાક્ષાત પ્રગટ બ્રહ્મ સ્વરૂપ છે, એટલે એમની આજ્ઞામાં ચાલો તમારું કલ્યાણ છે. પણ આ કાળમાં એવા મતો જ વધારે ચાલે. સત્ય જે આપણો વિતરાગ માર્ગ છે એમાં તો રાગદ્વેષ છોડવા પડે, એશ આરામ મૂકવા પડે. આ ત્યાગ વૈરાગ્યનો માર્ગ છે એટલે એમાં હંમેશા થોડા જ લોકો હોય. સત્ય આચરનારા બહુ થોડા જ હોય, મોક્ષે જનારા થોડા જ હોય, કંઈ ટોળા ના હોય.
शैले शैलिन माणिक्यम मौक्तिकम न गजे गजे साधवो नहीं सर्वत्र चंदनम न वने वने। दरेक शैल एटले दरेक पर्वत ऊपर कई मोती हो माणिक होता नहीं, ये तो कोई पर्वत में हीरा नहीं खाण हो। शैले शैले न माणिक्यम मौक्तिकम न गजे गजे दरेक हाथी ऊपर कई गज मोती होता नहीं। साधवो नहीं सर्वत्र तेम साधु पुरुषो आ बकराओनी टोळानी जेम होय नहीं। साधवो नहीं सर्वत्र चंदनम न वने वने दरेक वन में कई चंदन होतु नहीं, ये तो कोईक होय। एम साचा संतो तो कोईक ज होय। अने कृपाल दे तो के आ काल में 500 गाव शोधवा जो ने तो एक नहीं मळे ते आजे देखाय छे। अने घणाय वेशधारियों घणाय फरे पोताने गुरु मनावे तो शू तो के आ बधु मनावा पूजावा खावा पीवा ना निमित्ते आ बदा आडंबर करे अने श्रावको ने पण एना निमित्ते मोटा थवू होय पैसा होय एटले खर्ची पेला ने गुरु माने पेलो अने श्रावक ने मोटो करे एम करीने धती चाल्या करे छे। चालवानुं छे अनादि कालथी छे अने अनंत कालथी चाल्या ज करशे। ज्यां ज्ञानी नो होय त्यां तो पछी एनी ज भरमारो। केटला के पण कृपालदेवे आपणे पहेला ज कीधुं आपणे शुं करवुं એ આપણે જોવાનું છે। આ બધું શા માટે ધ્યાનમાં લેવું કે આવા બધાઓથી આપણું કલ્યાણ થાય નહીં, કેમ કે એમણે એમનું કલ્યાણ થયું નથી એ આપણને શું કલ્યાણનો માર્ગ બતાવી શકે। પણ આવું છે એટલે સાવચેત રહેવા જેવું છે, ક્યાંય ફસાય નહીં એના માટે આ કહેવું છે। નિંદા માટે નહીં, આપણી આત્મજાગૃતિ માટે કે આપણે કંઈ ભૂલાને પડીએ છેતરાઈએ નહીં ધર્મના નામે, એના માટે। કેટલા કે નીતિ અથવા કંઈ વૈરાગ્યાદિ ગુણ દેખી તે કથન માન્ય રાખ્યું, પ્રવર્તકની બુદ્ધિ તેઓ કરતાં વિશેષ હોવાથી તેથી તેને ભગવાન રૂપ જ માની લીધા। કેટલા કે વૈરાગ્યથી ધર્મમત ફેલાવી પાછળથી કેટલાક સુખશીલિયા સાધનોનો તેમો બોધ ખોસી દીધો। પહેલાં તો વૈરાગથી ધર્મ પ્રવર્તાવ્યો, પછી એના બધા શિષ્યો ધીમે ધીમે આવે એ શરીરની સાતા સુખ કેમ મળે શરીરનું એવા પછી અમો બોધ ઘાલી દે, એવા સાધનોનો બોધ ખોસી દીધો। પોતાનો મત સ્થાપન કરવાની મહાન ભ્રમણાએ અને પોતાની અપૂર્ણતા ઇત્યાદિ ગમે તે કારણથી બીજાનું કહેલું પોતાને ન રૂચ્યું એટલે તેણે જુદો જ રાહ કાઢ્યો। પોતાને મત સ્થાપવો છે, મોટો થાઉં હું પણ ગુરુ મનાવું, અને પોતાની અપૂર્ણતા છે એ ગમે તે કારણથી પણ બીજાને રૂચ્યું નહીં કે ભાઈ આ આપણે નથી માનવું, એવું આપણે તો આ પ્રમાણે સત્ય એમ કરીને પોતાનો જુદો રસ્તો કાઢ્યો। આમ અનેક મત મતાંતરની જાળ થતી ગઈ, 4-5 પેઢી એકનો એક ધર્મ પાડ્યો એટલે પછી તે કુલ ધર્મ થઈ પડ્યો। 4-5 પેઢી નીકળી ગઈ એક ધર્મ, એ તો આપણો હવે કુલ ધર્મ છે। આપણા બાપ દાદો કંઈ ગાંડા હતા, એમણે જે કર્યું એ સત્ય એમો વિચારવાનું ન હોય, એમ કરીને જે બાપ દાદોએ બે 4-5 પેઢીનો ધર્મ પાડ્યો બસ એ જ કુલ ધર્મ થઈ પડ્યો, એમ સ્થળે સ્થળે થતું ગયું। વિવેચનમાં કહે છે, કેટલાક નીતિ વગેરે ગુણો જાણીને ધર્મ માન્ય રાખ્યો, પ્રવર્તકની બુદ્ધિ તેઓ કરતાં વિશેષ હોવાથી તેને પછી ભગવાન રૂપ જ માની લીધા, મત પ્રવર્તકોને ભગવાન માની લીધા। કેટલાકે પ્રથમ વૈરાગીની શરૂઆત કરી ધર્મની, પછી સુખ મળે એવા ભૌતિક સાધનો ઉમેરી દીધા। મૂળ પ્રવર્તકે કહ્યું હોય તેમાં કોઈએ પોતાનો બોધ ખોસી દીધો, સાતાશીલ્યું જીવન કેમ થાય એવું બોધ ઘાલી દીધો, બીજાનું કહેલું પોતાને ન રૂચ્યું, એક એક એમ નહીં આપણને આવું નથી કરવું, ન રૂચ્યું એટલે પોતે જુદો જ મત ચલાવ્યો, આમ અનેક મત મતાંતરની જાળ થતી ગઈ, 4-5 પેઢીએ એકનો એક ધર્મ મત પાડ્યો એટલે પછી તે કુલ ધર્મ થરી પડ્યો। આવી રીતે સ્થળે સ્થળે થતું ગયું, જગતમાં આટલા બધા ધર્મ તો પડ્યા એનું કારણ આ જ છે, અજ્ઞાનીઓ ધર્મમાં મત ભેદ પાડે। અજ્ઞાનીઓ જેમ જેમ અજ્ઞાનીઓ વિશેષ થાય તેમ ધર્મના મત ભેદ વધે, અને જેમ જ્ઞાનીઓ આવે તે મતભેદને તોડે બધાને એક કરે,
जेम कृपाल देव ने दिगंबर श्वेतांबर स्थानकवासी बधाने एक करवाता। अने आत्मधर्म प्रवृत्ति ने वेदांत हो वैष्णव हो बधा आवो अने तमारा आत्मा नी शुद्धि करो। राग द्वेष अज्ञान मुख्य कर्मनी ग्रंथ थाय निवृत्ति जेहती तेज मोक्षनो पंथ। तमारा आत्मा में रहेला आ दोषो एक काढ़ो, मतनी मान्यताओ मुकी दो, तमे जैन छो के वैष्णव छो ये मुकी दो। प्रवेश कहता प्रभु आत्मा ऊपर भी छाप नथी प्रभु कि आ वैष्णव के आ जैन, आत्मा तो परमात्मा जेवो छे। ए बधा गच्छमतना भेद मुकी दी तमारा आत्मा ने आ दोषो थी मुक्त करो। बाकी धर्मना नामे आ मतपेशना झगड़ा राखशो तो कोई काले जीवनु कल्याण नहीं था, दोषो नहीं जाए। ये संबंधी આગળ હજુ જણાવશે જે આપણે આવતીકાલે બે પાઠ પૂરા થયા, હવે આવતીકાલે પાઠ ત્રીજો